सुप्रभात बाळकों, संत कृपा विद्यालय तरफथी आपनुं स्वागत करूँ छूँ। आजे आपणे गणितमां आकारोने गणवाना छे। आगळ आपणे आकारो शीखी गया, आजे आपणे नीचेनी आकृतिमां आपेल आकारो गणो अने लखो। अहीं एक बे अने आ त्रण आकृति आपेली छे, तो आपणे अहीं नीचे कोष्टक आपेलो छे, तो एना अंदर गोल, त्रिकोण, चौरस अने लंबचौरस एना अंक लखवाना छे। तो आपणे अहीं प्रथम आकृति में जोशू, अहीं कोष्टक में जोशू के गोल, गोल केटला छे, तो आपणे अहीं गणशू। एक बे त्रण चार अने पांच, केटला गोल छे बाळको? पांच। तो अहीं पांच अड़े पांच लखवानुं छे। पछी छे त्रिकोण, तो हवे आपणे गणशू त्रिकोण। एक बे अने आ त्रण, पछी छे चौरस, तो चौरस जोशुं आपणे। एक बे त्रण चार अने पांच, केटला चौरस छे? पांच। तो अहीं आपणे पांच अड़े पांच लखीशुं। पछी छे लंब चौरस, तो लंब चौरस अहीं जोशुं तो एक छे, तो अहीं आपणे लखशुं एक अड़े एक। तो प्रथम आकृति में आपणे आकारो गणी लीधा। हवे पछी छे बीजी आकृति, तो बीजी आकृति में हवे आपणे जोशुं के गोळ केटला छे, तो अहीं जोशुं एक बे त्रण चार, अने आ नाना गोळ पण गणवाना छे, चार पछी पांच छ सात अने आठ, केटला गोळ छे? आठ। तो आठ अड़े आठ। पछी छे त्रिकोण, तो आपणे त्रिकोण गणीशुं। एक बे त्रण अने चार, केटला त्रिकोण छे? चार। तो आपणे अहीं ચોગડે ચાર લખીશું। પછી છે ચોરસ, તો આપણે ચોરસ ગણવાના છે। એક બે ત્રણ અને ચાર, કેટલા ચોરસ છે? ચાર। તો આપણે ચોગડે ચાર લખીશું। પછી છે લંબચોરસ, તો આપણે હવે લંબચોરસ ગણવાના છે। એક અને બે, કેટલા લંબચોરસ છે બાળકો? બે। તો અહીંયા આપણે બગડે બે લખીશું। હવે પછી ત્રીજી આકૃતિ, તો ત્રીજી આકૃતિમાં આપણે જોશું ગોળ, તો આપણે ગોળ ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ, અને અંદર નાનું છે એ પણ ગણવાનું છે, છ સાત અને આઠ,
કેટલા ગોળ છે? આઠ. તો આપણે આઠડે આઠ લખીશું. પછી છે હવે ત્રિકોણ, તો હવે આપણે ત્રિકોણને ઘડીશું. એક, બે, ત્રણ, ચાર. કેટલા ત્રિકોણ છે? ચાર. તો આપણે ચોગડે ચાર લખીશું. ત્રિકોણ ગણ્યા બાદ હવે આપણે ચોરસ, ચોરસ કેટલા છે એ ગણવાના છે. સોરી બાળકો, આ લંબચોરસ છે. પહેલાં આપણે ચોરસ ગણશું, આ ચોરસ નથી. તો પહેલાં આપણે ચોરસ ગણવાના છે. તો એક, બે, ત્રણ અને ચાર. કેટલા ચોરસ છે? ચાર. તો અહીંયા આપણે ચોગડે ચાર લખીશું. હવે પછી છે લંબચોરસ. આપણે હવે લંબચોરસ ગણવાના છે. તો એક, બે, ત્રણ, ચાર. ચાર પછી છે આ મોટું જે છે લંબચોરસ, એ આપણે ગણવાનું છે. કેટલા લંબચોરસ ત્યાં? પાંચ. તો અહીંયા આપણે લખશું પાંચડે પાંચ. પછી છે આકાર ગણો અને લખો. તો અહીં આકાર આપેલા છે, તો આપણે અહીં જોશું. પ્રથમ છે ડાયમંડ. આપણે શક્કરપારા કહીએ છીએ ને, શક્કરપારા જેવો આકાર. તો પહેલાં આપણે ડાયમંડ આકારને ગણશું. તો અહીંયા જોશું એક. હવે આપણે ઉપર નથી ગોટવાનું, ડાયરેક્ટ ગણી લેશું. એક, બે, ત્રણ, ચાર. કેટલા છે? ચાર. તો આપણે લખશું અહીં ચોગડે ચાર. પછી છે અર્ધગોળ, આપણે જેને અર્ધગોળ કહીએ છીએ. તો એક, આ બે અને આ જે મોટું દેખાશે ત્રણ. ત્રણ પછી આ છે ચાર. ચાર પછી આ છે પાંચ. તો અડધા ગોળ કેટલા થયા? પાંચ. તો આપણે અહીં પાંચડે પાંચ લખીશું. પછી છે અંડાકાર. તો આપણે અહીં જોશું એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, અને આ નાનકડું સાત. કેટલા થયા? સાત. તો સાતડે સાત. પછી છે ચોરસ. ચોરસમાં આપણે જોશું એક,
બે ત્રણ ચાર અને જે આ ઉપરનું છે એ પણ ગણાશે પાંચ. કેટલા છે? પાંચ. તો આપણે પાંચડી પાંચ લખીશું. તો બાળકો, આપણે આજે આકારો ગણ્યા, તો તમે પણ તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં આકારો ગણી લખી અને અમને મૂકજો. અસ્તુ.